અનંત જ્ઞાની, અનંતદર્શી, ત્રૈલોક્ય પ્રકાશક. દાદા ભગવાન માટે જ કહીએ છીએ કે કેવા આપનું સ્વરૂપ કેવું છે, તો કે અનંત જ્ઞાની. કેમ? તો કે અનંત જ્ઞાન પ્રગટ થયું છે, કારણ જ્ઞેયો, બ્રહ્માંડના જ્ઞેયો અનેક પ્રકારના, તેની સામે અનંત જ્ઞાન પ્રગટ થયું છે. દ્રશ્યો અનેક પ્રકારના, તેની સામે અનંત દર્શન પ્રગટ થયું છે. ત્રૈલોક્ય પ્રકાશક એટલે મધ્યલોક, ઉર્ધ્વલોક, અધોલોક બધાને પ્રકાશમાન કરે એવી આપની જ્ઞાન શક્તિ પ્રગટ થઈ છે. એટલે એક આત્મામાં નિરાવરણ થાય તો કેટલું બધું ઐશ્વર્ય પ્રગટ થાય છે. તેવું આપનું પ્રગટ થયું છે અને તેવા આપને સંભાળીને તેરૂપ થવા માટે આરાધના કરીએ છીએ. એટલે આપણે આજે આ જ કે ભાઈ આ દાદાને જ યાદ કરતા રહીશું, કેવી દશા પામ્યા છો, અનંત જ્ઞાન. અને જુઓ ને, આજે કે હજારો લોકોએ લાખો પ્રશ્ન પૂછ્યા હશે, અવિરોધાભાસ સિદ્ધાંત ખુલ્લો થયો, જગતનું કલ્યાણ કરી નાખે એવું વિજ્ઞાન આપી શક્યા. કેટલું બધું કે છે ને, કેટલાય અવતારનો અમારો અનુભવ એ આજે ખુલ્લો કરીએ છીએ. કેટલું જ્ઞાન પ્રગટ થયું છે. અને પાછો અવિરોધાભાસ અને લઘુત્તમ પાછા પોતે અભેદભાવ બધા જોડે, અને જબરજસ્ત કહે ને કે ક્યાંય કયા કારણથી કેવી રીતે આ બધું બન્યું, વિગતવાર બધું ખુલ્લું કરી શકે છે. કેટલું બધું જ્ઞાન, તે આપણે એમને સંભાળવાના કે કેવું અનંત જ્ઞાની આપ, અનંતદર્શી, ત્રૈલોક્ય પ્રકાશક છો. અને તેવી દશા દરેક આત્મામાં એવી દશા છે, પણ પોતે પોતાનું ભાન થાય, પછી આવરણ તૂટતા જશે તો બધા આ દશામાં પહોંચી શકશે. બધા તીર્થંકરો એ દશાને પામ્યા. દાદા એ તરફ જઈને કહે છે ને, અમારે 4 ડિગ્રી ખૂટે છે કેવળ જ્ઞાની પરમાત્મા થવામાં, અને આપણે બધા એ રસ્તે ચાલી રહ્યા છે. એટલે એ સમજ, એ સ્વરૂપ, જે તત્વ સ્વરૂપ એ દાદા ભગવાનનું છે, તે તત્વ સ્વરૂપ આપણી મહી છે, અને સિમંદર સ્વામી ભગવાનનું તત્વ સ્વરૂપ છે. અને એ પાછું કેવું, તો કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ, એ સ્વરૂપ આપણું જ છે. એ સ્વરૂપ આપણે પ્રતિથી બેઠી છે. હવે જેમ જેમ આ કચરા કશાય ડિસ્ચાર્જ માલ સંભાવે નિકાલ થતો જશે, તો એ અનંત જ્ઞાન, અનંત દર્શન અંશે અંશે પ્રગટ થતું અનુભવ વધતા જશે. તો આપણે સામાયિકમાં એ ખ્યાલમાં રાખીશું કે આ દશા કેવી ઊંચી છે, કેવું એમને દેખાતું હશે, શું શું અનુભવાતું હશે, તેવું આપણે સમજીએ અને એવી આરાધના ભજના કરીએ. આપણે ચાલો વિધિ કરીએ. બોલો, હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક, જ્ઞાની પુરુષની, જ્ઞાની પુરુષની, અનંત જ્ઞાન દશા, અનંત જ્ઞાન દશા, અનંત દર્શી જ્ઞાન દશા, અનંત દર્શી જ્ઞાન દશા, તે અને ત્રૈલોક્ય પ્રકાશક પણ, અને ત્રૈલોક્ય પ્રકાશક પણ, એવી નિરાવરણ દશાને, એવી નિરાવરણ દશાને સમજી, સમજી, ઓળખી, ઓળખી, તે ભજના થાય, તે ભજના થાય, તે અર્થે સામાયિક કરવાની શક્તિ આપો, તે અર્થે સામાયિક કરવાની શક્તિ આપો. હું મન વચન કાયા, હું મન વચન કાયા, મારા નામની સર્વ માયા, મારા નામની સર્વ માયા, ભાવ કર્મ, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, નો કર્મ, હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, આપ પ્રગટ, આ પ્રગટ, પરમાત્મા સ્વરૂપ પ્રભુના, પરમાત્મા સ્વરૂપ પ્રભુના, સુચરણોમાં, સુચરણોમાં સમર્પણ કરું છું, સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, 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 શુદ્ધાત્મા છું,
શુદ્ધાત્માછુ 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 જય સચ્ચિદાનંદ.